94.3 FM जीना हो तो जियो दिल से। तमे सांभळी रह्या छो जिंदगी एक्सप्रेस आरतीनी लखेली वार्ताओ आरती साथे। जिंदगी एक्सप्रेस में 94.3 FM पर हूँ छू आरती। आज कहेवानी छू एक दिल ने स्पर्शी जाय एवी वार्ता। आजनी वार्ता छे स्वीटो नो सीक्रेट। स्वीटो नो ध्यान गयो। आजे पण एक घर में लाइट दिखाई रही थी। छेल्ला अठवाडियाथी जोती हती स्वीटो। बालकनी में बेसी ने हिंचका खाता खाता अचूक सामेनु घर दिखाय बंद। समझणी थई त्यारथी ए घर में छेल्ला केटलाक दिवसथी रात्रे लाइट दिखाय छे। क्यारेक बपोरे बारणुं थोड़ुं खुल्लुं जोवा मळे छे। कमाल छे, ए घर में कोई रही शके एवो तो स्वीटो ने क्यारे विचार नहोतो आव्यो। पण कोई रहेतुं हतुं ने ए हिंचकानी सामे। एकला हिंचके बेसवानी स्वीटोनी लग्जरी ने एनी प्राइवसी झूंटवाई गई होय एम लाग्युं एने। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। સ્વીટનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી। આજે કહી રહી છું વાર્તા સ્વીટુની। સ્વીટુની પ્રિય જગ્યા બાલ્કનીમાંનો હિંચકો। થોડી નવરી પડે એટલે બાલ્કનીમાં બેસે, ઠંડી ગરમી કે ભર વરસાદમાં પણ। ને ક્યારેક મમ્મી ખીજાય ત્યારે, ક્યારેક મેથ્સમાં માર્ક્સ ઓછા આવ્યા હોય ત્યારે, ક્યારેક સ્કૂલમાં બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડો થાય ત્યારે, ને ક્યારેક પ્રિય ઢીંગલી બહુ જ યાદ આવી જાય ત્યારે। ઇન શોર્ટ, મોટાભાગે સ્વીટો બાલ્કનીમાં હિંચકે ઝૂલતી જ જોવા મળે। એની બાલ્કની આમ તો વૃક્ષોથી જ ઘેરાયેલી, પણ સામે સહેજ ખૂણામાં એક ઘર ખરું। હવે એ ઘર તો બંધ જ રહેતું એટલે ક્યારેય કોઈ જોઈ જશે એવી ચિંતા સ્વીટોને રહેતી નહીં। મોટા મોટા હિંચકા ખાય ને મોટા મોટા અવાજે ગીતો ગાય। પણ આ છેલ્લા અઠવાડિયાથી એ ઘરમાં દેખાતી લાઇટ નડી રહી હતી સ્વીટુને। એ મોટેથી ગાતી હતી ત્યારે એ ઘરમાંથી કોઈ ડોકાયું હોય એવું લાગેલું ને સ્વીટુ શાંત થઈ ગયેલી। પછી કોઈ બહાર જોવા નહોતું મળ્યું, પણ ખબર નહીં કેમ પછી સ્વીટુ ગાઈ જ શકી નહોતી। ને પછી તો 5-7 મિનિટમાં એ હિંચકેથી ઊભી થઈ ગઈ હતી। હવે તો એવું બનતું કે હિંચકે બેસતા વેત સ્વીટુની નજરે ઘર તરફ જવા માંડેલી, ને ઘર ખુલ્લું હોય તો સ્વીટુ ચૂપચાપ હિંચકે બેસતી ને પછી ઊભી થઈ જતી। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। સ્વીટુનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા સ્વીટુની। તે દિવસે એક્ઝામ પૂરી થઈ ગયેલી। મસ્ત ઝરમર વરસાદ પડી રહ્યો હતો। મમ્મી ક્યાંક બહાર ગઈ હતી અને બપોર પૂરી થતા પહેલા પાછી નહોતી ફરવાની। આજે આખો દિવસ હિંચકા ખાવાના એના પ્લાનને કોઈ પડકારે એમ હતું નહીં ઘરમાં। ને સ્વીટું હિંચકે બેઠી બરાબર એ જ વખતે સામેના ઘરનું બારણું ખુલ્યું। અંદરથી એક વૃદ્ધ બહાર આવ્યા। એ દાદાએ આમ તેમ જોયું, કદાચ વરસાદનો તાગ લેવો હશે અથવા તો કપડાં બહાર સુકાતા હોય એ લેવા હશે। સ્વીટુના નાનકડા મને શક્ય એટલા કારણો વિચારી લીધા, ને સાથે સાથે એમ પણ વિચારી લીધું કે આ વરસાદમાં એ દાદા બહાર પલળવા તો નહીં જ નીકળ્યા હોય, નહીતર સ્વીટુની જેમ એમને પણ ઘરમાં ખીજામણ ખાવી પડે। હમણાં દાદા અંદર જતા રહેશે ને પોતે અહીં એકલી બેસીને મજા કરી શકશે એવી આશામાં સ્વીટુ તાકતી રહી એ તરફ। પણ દાદાનો વિચાર એવો કંઈ લાગ્યો નહીં, એ તો આજુબાજુ જોતા ખાસ્સી વાર ઊભા રહ્યા ને પછી અંદર જઈને ખુરશી લઈ આવ્યા। એમના બારણાની વચ્ચોવચ્ચ એમણે ખુરશી ગોઠવી અને પછી બેસી ગયા। ઉત્સુકતાથી એમણે ઝરમર વરસતા વરસાદને જોયા કર્યો, ને સ્વીટુને કેમ એવું લાગ્યું કે દાદા પલળ્યા નહોતા તોય આંખ લૂછતા હતા। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। સ્વીટુનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા સ્વીટુની। એ તો દાદાની નજર ન પડી સ્વીટ ઉપર, બાકી એમને ખબર પડત કે સ્વીટુ તાકી તાકીને એમને જ જોઈ રહી હતી। અડધો પોણો કલાક દાદા વરસતા વરસાદને જોવા બેઠા ને પછી અંદર ચાલ્યા ગયા, બારણું કરી દીધું બંધ। પણ સ્વીટુના મનમાં આ વાત જડાઈ ગઈ। હવે બાલ્કનીમાં આવતા વે તેનું ધ્યાન સામેના ઘર તરફ જતું હતું। ઘણીવાર દાદા સ્વીટુ સામે હસતા ને સ્વીટુ પણ સ્મિત ફરકાવતી। એકવાર તો દાદાએ હાથ પણ હલાવ્યો સ્વીટુ સામે। સ્વીટુના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા, કેવા હશે, સારા માણસ હશે કે ખરા, સાચે એમને નાના છોકરા ગમતા હશે એટલે સાન્ટાક્લોઝની જેમ, કે પછી કોથળામાં પૂરી દેતા હશે મમ્મી કહે છે એમ। એ દાદા માણસ જ હશે કે પછી ભૂતપૂત, મમ્મી તો કહેતી હતી તે દિવસે કે આ ઘર કોઈનું નથી, અહીં કોઈ રહેતું નથી,
પૂછી જાઉં મમ્મીને કે ના પૂછું? કાં તો મમ્મી સાંભળશે જ નહીં, કાં તો પછી એને ગેલેરીમાં હિંચકા પર બેસવાનું બંધ કરાવી દે તો. ના ના, સ્વીટુ પાસેથી બાલ્કનીમાં બેસીને હિંચકે ઝૂલવાનો વૈભવ કેમેય કરીને ગુમાવવાનું પોસા એમ નહોતું. તો પછી શું હશે? સ્વીટુના નાનકડા મનમાં કંઈ કેટલાય પ્રશ્નો ઉઠ્યા. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સ્વીટુનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા સ્વીટુની. મમ્મીને બા વાતો કરતા હતા. સ્વીટુના કાન ચમક્યા. એને બારનો ઘડિયો મોઢે કરવાની માથાકૂટ પડતી મૂકીને રસથી સાંભળવા માંડ્યું. ખબર નહીં આટલા વર્ષે કેમ ઘર ખોલ્યું છે, બા કહી રહ્યા હતા. મેં તો સાંભળ્યું હતું કે વેચી નાખ્યું છે. અરે ના, મમ્મી બોલેલી, વેચવામાં તો ડખા થયા હતા ને કંઈક, બધાય સામસામે આવી ગયેલા. બા અને મમ્મીની ચર્ચા ખાસ્સી ચાલેલી ને સ્વીટુને કંઈ ખબર પડી નહોતી. એને ફક્ત એટલી ખબર પડેલી કે આના કરતા બારનો ઘડિયો પાક્કો કરી નાખ્યો હોત તો કમસે કમ ટીચરની વટ તો ન પડત, આ તો એ ઘરની વિશે કંઈ ખબર ન પડી. હા, એ દાદા સાચા જીવતા માણસ છે એ સિવાય હશે. સ્વીટુ એ દિવસ પછી એ દાદા સામે ગભરાયા વિના હસતી હતી. દાદાનો કરચલીવાળો ચહેરો હતો, હાથમાં લાકડી રાખતા હતા. હસતા ત્યારે એમની આંખો ઝીણી થઈ જતી અને સ્વીટુ સામે જોઈને હાથ હલાવતા ત્યારે સ્વીટુને ઘણી વાર વિચાર આવતો કે એના દાદા હોત તો આવા જ હોત. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સ્વીટુનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતીને કહી રહી છું વાર્તા સ્વીટુની. તે દિવસે સ્વીટુ પેન્સિલ રબર લેવા માટે નીચે આવેલી સ્ટેશનરીની દુકાનમાં ગયેલી ત્યારે ત્યાં દાદા મળી ગયેલા. નહીં એટલે મળી ગયા એમ નહીં, સ્વીટુ એ જોયેલા. બાજુની દુકાનમાંથી દવા લેતા હતા. સ્વીટુને બોલાવવાનું મન થયું પણ પછી મોડું થશે તો મમ્મી ખીજાશે એવો વિચાર આવતા એ ચાલી નીકળી ત્યાંથી. દાદાને મારા બાની જેમ દવા લેવી પડતી હશે ને બાની જેમ જ એમને ચાલતા પગ દુખતા હશે. એમના ઘરમાં સ્વીટુ જેવું કોઈ નહીં હોય જેમને પગ દાબી આપે, માથું ઘસી આપે. કોઈ દેખાતું જ નહોતું ને, હોત તો સ્વીટુ જડે એની ફ્રેન્ડશીપ થઈ જાત, પણ કોઈ હશે જ નહીં. તે દિવસે જ મમ્મીને બા કહેતા હતા ને, કોઈ નથી ને હતા એ હવે નથી, એવું બધું કંઈક અગડમ બગડમ. તો પછી ક્યારેક ક્યારેક દાદાની આંખો કેમ ભીની દેખાય છે? એ કોને યાદ કરતા હશે? કેમ રડતા હશે? સ્વીટુ એની ગયા વર્ષે તૂટી ગયેલી ઢીંગલીને યાદ કરીને રડે છે એમ? એમની એ ઢીંગલી હશે કે પછી? સ્વીટુને બહુ વિચારવું ન પડ્યું. પછીના રવિવારે જ સોસાયટીની મીટિંગ હતી સ્વીટુના ઘેર, ને એમાં એ દાદાએ આવ્યા હતા. પછીની વાત કહું તમને થોડી વારમાં. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સ્વીટુનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતીને કહી રહી છું વાર્તા સ્વીટુની. મીટિંગ પૂરી થઈ ગઈ. બધાએ સોસાયટીમાં ઓછા આવતા પાણીના પ્રશ્ન માટે નીચે ઉતર્યા ને દાદા ધીરે ધીરે ચાલવાને કારણે પાછળ રહી ગયા. સ્વીટુ એમને જ જોઈ રહી હતી. દાદાએ સ્વીટુને નજીક બોલાવી નામ પૂછ્યું ને માથે હાથ મૂકીને કહ્યું, મજાની છે હા તું, પણ રોજે રોજ બાલ્કનીમાં હિંચકા ખાતા ખાતા શું ગણગણે છે? લે, દાદાને સ્વીટુના હિંચકા પર બેસીને ગીતો ગાવાના પ્રેમ વિશે ખબર છે તો સ્વીટુને ખબર છે કે કોઈ વાર દાદા એકલા એકલા રડે છે. દાદાએ હળવેથી એમના મોં પર આંગળી મૂકી, એ તો સિક્રેટ છે. સિક્રેટ? આવું કેવું? સીઆઈડી સિરિયલમાં દેખાડે છે એવું કઈ હશે? એવો સ્વીટુને વિચાર આવી ગયો. દાદાએ હળવેથી કહ્યું, મારી સાથે મારી પત્નીએ હતી એટલે કે દાદી, હવે એ મારી કિટ્ટા કરીને વહેલી વહેલી ભગવાન પાસે જતી રહી છે એટલે મને ક્યારેક ક્યારેક રડવું આવી જાય છે, પણ મેં એને પ્રોમિસ આપેલું હું રડીશ નહીં. તને ખબર છે ને, કોઈ આપણાથી દૂર થઈ જાય તો રડવું તો આવે પણ પ્રોમિસ તોડાય નહીં ને, ખાનગી રાખવાનું હું રડું છું એ. સ્વીટુના ગળામાં ડૂમો ભરાતો રહ્યો. એને એની ઢીંગલી બહુ યાદ આવતી હતી. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. સ્વીટુનું સિક્રેટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા સ્વીટુની.
ને આમ એક સિક્રેટના તાંતણે પાંગરી દાદા ને સ્વીટુની દોસ્તી. સાવ જુદી વ્યક્તિઓ છે બંને. ઉંમરમાં લગભગ 70-75 વર્ષનો ફેર છે, પણ સંવેદનશીલતા એકદમ સરખી છે. ને એટલે જ તો સ્વીટુ દાદાની પાક્કી દોસ્ત બની ગઈ છે. ગેલેરીમાં સ્વીટુ બેઠી હોય ને હિંચકા ખાતી હોય ત્યારે દાદાનું બારણું ક્યારે ખુલે એની રાહ જુએ છે. દાદા દેખાતા જ મો પર મસ્ત મોટું સ્માઇલ લાવીને હાથ હલાવે છે, ને દાદાની આંખો ક્યારેક ભીની દેખાય તો નહીં રડવાનું કહે છે. હોઠ પર આંગળી મૂકીને દાદાને સિક્રેટ યાદ કરાવી દે છે. એમ તો સ્વીટુએ હવે ઢીંગલીને યાદ કરીને ક્યાં રડે છે. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાર્તા, સ્વીટુનું સિક્રેટ. 94.3 MyFM, जीना हो तो जियो दिल से.